સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો જય શ્રી સ્વામિનારાયણ મિત્રો આપણે પ્રકરણ ત્રણ સંખ્યા સાથે રમત કરી રહ્યા છીએ જેમાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર એમાં સામાન્ય અવયવ શોધો એ આપણે કર્યું હતું હવે આજે આપણે સામાન્ય અવયવી કેવી રીતના શોધવામાં આવે છે એ કરશું અને એના પછી વિભાજ્યતાના જે કેટલાક વધારાના નિયમો છે આપણે જે વિભાજ્યતાની ચાવીઓ જોઈ હતી એના સિવાયના બીજા જે નિયમો છે એના વિશેની માહિતી મેળવીશું અને એના પછી સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચની અંદર જે અવયવ વૃક્ષો આપેલા છે એના દ્વારા આપણે જેના વિવિધ અવયવો છે એ કેવી રીતના શોધવામાં આવે છે એ વિશે આજે જાણકારી મેળવીશું તો સૌપ્રથમ હવે આપણે કરશું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર એનો પ્રશ્ન નંબર ત્રણ પ્રકરણ ત્રણ સંખ્યા સાથે રમત પોઈન્ટ ચાર એનો પ્રશ્ન અવયવી શોધો આપણે વિડિયો કર્યો હતો એની અંદર આપણે સામાન્ય અવયવ શોધ્યા હતા અહીં હવે આપણને સામાન્ય અવયવી શોધવાના છે તો અવયવી શોધવાનો તો ખૂબ જ સરળ છે તો આપણે એનો જવાબ કરશું એમાં સૌ પ્રથમ આપણે છ ના અવયવી લખશું ના પછી આઠ ના અવયવી લખશું અને એનામાંથી આપણે જે સામાન્ય અવયવી હશે એ આપણે કાઢશું અહીં આપણે લખશું છ ના અવયવી હવે છ ના અવયવી એટલે આપણે છ નો આંક બોલવાનો છે અને લખતા જવાનું છે છ એક છ છ બે બાર છ ત્રણ અઢાર છ ચાર ચોવીસ છ પાંચ ત્રીસ છ છત્રીસ છ સાત બેતાલીસ છ આઠ અડતાલીસ આવી રીતના તમે લખી શકો છો એવી જ રીતના તમે આઠના અવયવી પણ લખી શકો છો અને હજી આગળ લખી શકો છો આપણને ત્રણ સામાન્ય અવયવી શોધવાના છે તો બની શકે તો સૌથી પહેલા જે મોટો હોય બંનેમાંથી નંબર એના જ લખવા જોઈએ અને એના આધારે તમને ખબર પડશે કે સામાન્ય અવયવી કયો આવશે અહીં હજી પણ આપણને કદાચ લખવાની જરૂર પડે તો હું અહીં જગ્યા છોડું છું એના પછી આપણે કરશું અહીં આઠના અવયવી આઠના અવયવી થશે આઠ આઠ બે સોળ આઠ ત્રણ ચોવીસ આઠ ચાર બત્રીસ આઠ પાંચ ચાલીસ આઠ છ અડતાલીસ અઠું સત્તું છપ્પન અઠ અઠું ચોસઠ આઠ નવા બોતેર આઠ હવે અહીં આપણે જોશું કે સામાન્ય અવયવી જો બંનેમાંથી આપણને કાઢવા હોય તો સૌથી પહેલા જે છે એ થશે ચોવીસ અહીં પણ ચોવીસ છે અને અહીં પણ ચોવીસ છે એના પછી બીજો જે સામાન્ય અવયવી થશે એ થશે અડતાલીસ અને અડતાલીસ હજુ આપણને બે જ સામાન્ય અવયવી મળ્યા છે આપણને શોધવાના છે ત્રણ એટલે હજી આપણે જે છ નો આંક છે એ આગળ લખવો પડશે તો હું અહીં લખીશ છ આઠ અડતાલીસ કહેતા છ નવ ચોપન હજી આમાં નથી તો હજી આપણે આગળ લખવાનું છ દામ સાઈઠ હજી પણ નથી તો હવે તમે કહેશો કે અમને તો દસ સુધી જ આંક આવડે એની આગળ આવડતા નથી તો તમે હવે બોલીને પણ કહી શકો અગિયાર છ બહોતેર છ અઠોતેર આવી રીતના પણ બોલીને લખી શકો છો હવે તમે જોશો તો તમને ત્રીજો જે આંખ છે એ મળી ગયો છે બહોતેર જે બંનેમાં છે આમાં આપણને બંનેમાંથી જે ત્રણ સામાન્ય અવયવી મળ્યા એ છે ચોવીસ અડતાલીસ અને બહોતેર બીજી એક વાત કે જો તમે ધ્યાન રાખ્યું હોય તો તમને જે પેલો સામાન્ય અવયવી મળે બીજો સામાન્ય અવયવી એના જ ટેબલમાં આવતો હોય જેમ કે તમને ચોવીસ નો જો ટેબલ આવડતો હોય તો ચોવીસ એકાદ ચોવીસ ચોવીસ બે અડતાલીસ ચોવીસ ત્રણ બોતેર ચોવીસ ચોખ્ખું છન્નું હવે ચોથો જે સામાન્ય અવયવી છે એ આપણને મળશે છન્નું તો આવી રીતના જે પેલો સામાન્ય અવયવી મળે એનો તમે આંખ બોલો તો એના પછીના જે અવયવી હોય એ સામાન્ય અવયવી

ચોવીસ અડતાલીસ બહુતેર છે અહીં આપણે ત્રણ કીધું છે તો લખશું કે ત્રણ જે પ્રથમ ત્રણ આવે એ સામાન્ય આવ્યાવી આટલા છે નહીં તો હજુ તો એના અનંત હોઈ શકે પરંતુ આપણે પ્રથમ ત્રણ કહ્યું છે તો એના પ્રથમ ત્રણ જે સામાન્ય આવ્યાવી છે એ આ છે તો આવી રીતના તમે સરળતાથી કરી શકો છો બીજી એક વાત કે જો તમને એવું હોય કે આનો આંખ બોલતા નથી આવડતું તો એની અંદર પછી જે આગળ હોય એમાં બધેમાં જે સંખ્યાના આપણે અવયવી શોધતા એ પ્લસ કરતા જવાનું જેમ કે તમે છ દાન સાઈઠ સુધી જ આવડતા હતા તો જો તમને પછી અગિયાર છ બાર છક એવી રીતના ના આવડતું હોય તો સાઈઠ ની અંદર છ પ્લસ કરી એટલે એના પછીનો અવયવ અવયવી મળે એનામાં છ પ્લસ કરીએ એટલે એના પછીનો અવયવી મળે આની અંદર છ પ્લસ કરી એટલે એના પછીનો અવયવી મળે આવી રીતના પણ તમે અવયવી શોધી શકો છો હવે આપણે આ જ પ્રશ્નોનો જે બીજો દાખલો છે એ કરીશું બીજો દાખલો છે આપણા બાર અને અઢાર જે પ્રથમ ત્રણ સામાન્ય અવયવી છે શોધવાના છે તો જેવી રીતના આપણે હમણાં કર્યું એવી જ રીતના આપણે કરશું સૌ પ્રથમ ના અવયવી લખશું આપણે તો બાર નો આંક લખવાનો જો બાર નો આંક ના આવડતો હોય તો આની અંદર બાર બાર પ્લસ કરીને લખતા જવાનું

લખી શકો છો પછી એકસો ચુમ્માલીસ હું હાલમાં આટલા સુધી લખું છું હવે આપણે લખશો અઢાર જો બંનેમાં ત્રણ સામાન્ય અવયવી નહીં આવે તો હજુ પણ આપણે બારનો આંખ એ આગળ લખશું પછી અઢાર 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 બે છત્રીસ અઢાર ત્રણ ચોપન અઢાર ચાર બોતેર અઢાર પાંચ નેવું અઢાર છ એકસો આઠ અઢાર સત્તા એકસો અઢાર આઠ એકસો ચુમ્માલીસ બસ આટલું આટલાની અંદર આપણા બધા જે અવયવી છે સામાન્ય એ આવી જશે હવે અહીં તમે જોશો તો સૌપ્રથમ સામાન્ય અવયવી આવ્યો આપણો છત્રીસ જે બંનેમાં છે હવે તમે છત્રીસ નો આંખ બોલો તો છત્રીસ ટુ બોતેર એટલે બીજો થશે બોતેર છત્રીસ ત્રણ એકસો ને આઠ અહીં આવશે એકસો આઠ એના પછીનો જો તમારે લેવો હોય તો એકસો ચુમ્માલીસ પણ આવશે પરંતુ આપણને ત્રણ જ કહ્યું છે એટલે આપણે ત્રણ જ કરશું હવે જેના ઉપર સર્કલ કર્યું જે બંનેની અંદર આવેલા છે એને આપણે અહીં લખશું કે બાર અને અઢારના પ્રથમ ત્રણ સામાન્ય અવયવી બરાબર કરીને આપણે લખશું છત્રીસ બોતેર અને એકસો આઠ છે

એકાવન આવી રીતના કરશું તો આપના ઘણા બધા આવશે પરંતુ મેં જેવી રીતના તમને શીખાડ્યું કે જે પ્રથમ જે એનો આવ્યો હોય એનો પછી તમે આંખ બોલીને પણ એના સામાન્ય અવયવી છે એ લખી શકો છો મેં એટલે સુધી લખ્યા હવે ડેસ ડેસ કરી લીધું હવે આપણે આગળ કરશું ચાર ના અવયવી ચારના અવયવી થશે ચાર એક ચાર ચાર બે આઠ ચાર ત્રણ બાર ચાર છક સોળ ચાર પાંચ વીસ ચાર છક ચોવીસ પછી સાતસો અઠ્યાવીસ બત્રીસ છત્રીસ ચાલીસ પછી ડેસ દેશ ડેસ કરી નાખી હવે જો આમે તમે ધ્યાન રાખશો તો આના સામાન્ય અવયવી જે છે એ સૌપ્રથમ આવ્યો બાર બાર પછી બીજો આવશે એનો ચોવીસ તો હવે તમે બાર નો આંક બોલતા જા અને એના જે અવયવી છે એ તમે લખી શકો છો તો અહીં હું લખીશ ત્રણ અને ચારના સો કરતા અવયવિ બાર ત્રણ છત્રીસ થાય તો એ પણ આપણે કઈ કરી શકીએ બરાબર કરી અને હું બાર નો આંક જે છે એ લખી નાખીશ તો એ બધા જે છે એના સામાન્ય અવયવી થશે કે જે સો કરતા નાના હોય તો બાર એક બાર બાર દુ ચોવીસ બાર ત્રણ છત્રીસ બાર ચાર અડતાલીસ બાર પાંચ સાહીઠ બાર છ બોતેર બાર સાત બાર આઠ છન્નું બાર નવ આઠ જે આપણને લખવાના નથી આપણને માત્ર સો કરતા નાના લખવાના છે તો આપણે અહીં લખશું અને છન્નું થશે કે આપણને કહ્યું છે કે સો કરતા જે નાના સામાન્ય અવયવી છે એ જ લખવાના છે તો તમને જે પ્રથમ સામાન્ય અવયવી મળે એનો આંખ છે એ તમે લખી શકો છો તો આવી રીતના જે છે એ તમે બાકીના કોઈ પણ સામાન્ય અવયવી હોય એ શોધીને લખી શકો છો બંનેમાં જે પ્રથમ સામાન્ય હોય એ શોધી લેવાનો અને એના આધારે તમે બાકીના જે સામાન્ય અવયવી હોય એ સરળતાથી શોધી શકો છો હવે આપણે કરશું પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન પાંચ આપણો છે નીચેની સંખ્યામાંથી સહ અવિભાજ્ય સંખ્યા કઈ છે એ શોધો આ જે આપણને સંખ્યા આપેલી છે એ સહ અવિભાજ્ય જે બંને સંખ્યાને જે ભાગી શકે એવી કઈ સંખ્યા છે તો એને કહેવામાં આવે છે સહઅવિભાજ્ય સંખ્યા તો અહીં આપણે જે છે જેમ આપણે આગળના દાખલામાં સામાન્ય અવયવ શોધ્યો એવી રીતના સામાન્ય અવયવ શોધી અને કરીશું તો અહીં સૌપ્રથમ આપણે જવાબમાં લખીશું અઢારના અવયવો અહીં યાદ રાખજો તમારે લખવાના છે અવયવો અવયવી લખવાના નથી અહી સહ અવિભાજ્ય જયારે સંખ્યા શોધવાની હોય ત્યારે આપણને એના અવયવો લખવાના હોય હવે અવયવો લખો એટલે કે જેના આંકની અંદર અઢાર આવતો એ તમારે લખવાનું હોય તો એક ગુણ્યા આપણે અઢાર કરીએ તો અઢાર આવે તો એક અને અઢાર બને આવશે પછી એ બેકી સંખ્યા છે એટલે બે ના આંખની અંદર પણ આવે બે નવ અઢાર આવી રીતના તમે લખી શકો છો પછી ત્રણ આંખમાં પણ આવે છે ત્રણ છ અઢાર બસ એટલી જ સંખ્યાની અંદર આવશે એટલે એક બે ત્રણ છ નવ અને અઢાર એ અઢારના અવયવો થશે તો આવી રીતના તમે અઢારના અવયવો લખ્યા હવે તમારે પાંત્રીસના અવયવો લખવાના છે પાંત્રીસ કયા કયા આંખની અંદર આવે તો એક અને પાંત્રીસ માં એના સિવાય આવે પાંચ સાત પાંત્રીસ અને સાત પાંચ એટલે પાંત્રીસના જે અવયવો છે એ આપણા થયા ચાર ને અઢારના અવયવો છે એ આપણા થયા છ હવે આમાંથી આપણને જ્યારે સહ અવિભાજ્ય સંખ્યા શોધવી ત્યારે એનો સામાન્ય અવયવ શોધવો જોઈએ તો હવે આપણે લખશું કે અઢાર અને પાસ નો સામાન્ય અવયવ સામાન્ય અવયવ છે બાકી તમે જોશો તો કોઈ પણ સંખ્યા જે છે એ સામાન્ય નથી તો અહીં આપણે કહી શકીએ કે આ જે બંને સંખ્યા છે એ સહ અવિભાજ્ય સંખ્યા છે તો અહીં આપણે લખશું કે આમ અને એ સહ અવિભાજ્ય સંખ્યા છે કારણ કે એનો જે સામાન્ય આવ્યો છે એક જ આવે છે હવે તમારે અહીં નિયમમાં એક ખાસ વાત યાદ રાખવાની કે જેનો સામાન્ય અવયવ એક આવતો હોય એ સંખ્યાને સહ અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે અહીં તમે લખી શકો કારણ કે તેનો સામાન્ય અવયવ એક આવે છે એક જ છે બીજો એનો કોઈ પણ સામાન્ય અવયવ નથી આપણે આગળ પણ જોયું હતું કે એક છે એ દરેક સંખ્યાનો અવયવ હોય છે તો કોઈનો પણ જો સામાન્ય અવયવ તમને કાઢવો હોય તો એક તો હોય જ એક સિવાય બીજા પણ હોઈ શકે પરંતુ બીજા ના હોય તો એક તો હોય જ જો એક કરતા વધારે હોય એના અવયવો સામાન તો એને આપણે સહ અવિભાજ્ય સંખ્યા કહી શકતા નથી પરંતુ જો બંને વચ્ચે સામાન્ય અવયવ માત્ર એક જ નીકળતો હોય તો એ સંખ્યાને સહ અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે તો આમ અઢાર અને પાંત્રીસ છે એ સહ અવિભાજ્ય સંખ્યા છે હવે બી તમારે કરવાનો છે હું સી કરાવું છું હું એક મૂકીને એક કરાવીશ એ મેં કરાવ્યો બી તમારે સી હું કરાવીશ ડી તમારે કરવાનો છે અને છેલ્લે હું કરાવીશ તમને એ તો હવે આપણે કરશું સી સી ની અંદર આપણને લખવાના છે ત્રીસ અને એકસો સોરી ચારસો અને પંદર હવે ત્રીસ અને ચારસો પંદર છે તો આપણે સૌપ્રથમ એના અવયવો લખશું તો સૌપ્રથમ આપણે ત્રીસ ના અવયવો લખશું તો અહીં જવાબમાં આપણે કરશું ત્રીસ ના અવયવો તો ત્રીસ કોના કોના આંખમાં આવે તો એક એની સાથે ત્રીસ પછી બે એની સાથે આવે પંદર દુત્રીસ પછી ત્રણ એની સાથે આવે દસ તેર ત્રીસ છેલ્લે આવે પાંચ પાંચની સાથે આવે છ પચાસ આટલા જે છે એ ત્રીસ ના અવયવો છે હવે આપણે લખીએ ચારસો ના અવયવો તો ચારસો પંદરમાં તમે એક તો છે એક આવશે અને ચારસો પંદર તો આવશે જ તમારા બરાબર એના સિવાય જો તમે બીજું જોશો તો અહીં પાંચ છે એકમના સ્થાન પર એટલે આ સંખ્યા છે એ પાંચ વડે પણ ભાગી શકાશે હા આ સંખ્યાને તમે બે વડે ભાગી શકીશો નહીં કેમકે બેકી સંખ્યા નથી હવે તમે આનો જો સરવાળો કરો પાંચ ને એક છ છ ને ચાર દસ તો એને તમે ત્રણ વડે પણ ભાગી શકશો નહીં એટલે ડાયરેક્ટ આપણે એને પાંચ વડે ભાગીએ તો પાંચ આઠ ચાલીસ થાય આપણા ને પાંચ તેરી પંદર એટલે આ પણ જે છે એ પણ એના સામાન્ય અવયવ છે હવે અહીં તમે જોશો તો અહીં બે તો તો આપણને સામાન્ય મળી ગયા અને જે બંનેમાં છે હવે આપણે આગળ ના કરીએ તો પણ ચાલે અહીં હું વચ્ચે ડેશ દેશ ડેશ કરી શકું છું તો અહીં એક કરતાં વધુ તમને સામાન્ય અવયવ મળ્યા તો આ બે જે સંખ્યા છે એ સહ્ય સહવિભાજ્ય સંખ્યા નથી કારણ કે અહીં જે છે એ તમને એક કરતાં વધુ સામાન્ય અવયવ મળે છે તો અહીં આપણે લખશું અહીં ત્રીસ અને સોરી ચારસો પંદરના સામાન્ય અવયવ એક અને પાંચ છે હાલમાં આપણે બે શોધ્યા છે પરંતુ એ એક કરતા વધી જાય છે એટલે આ જે સંખ્યા છે સહવિભાજ્ય વધારે સામાન્ય અવયવ હોવાથી આ સંખ્યા સહ અવિભાજ્ય સંખ્યા નથી અવિભાજ્ય તમારે કરવાનું છે હું તમને કરાવીશ એમાં આપણને સંખ્યા આપેલી છે બસો સોળ અને બસો પંદર તો અહીં આપણે જવાબમાં સૌ બસો સોળ ના આવ્યા લખશું બસો સોળ ના અવયવો અડધા લેશું એટલે એકસો આઠ આવશે હવે તમે આનો પ્લસ કરો તો છ ને એક સાત આઠ ને નવ એટલે ત્રણ વડે પણ એ ભાગી શકાય છે એટલે ત્રણ વડે એને ભાગશું આપણે તો આપણને મળશે બોતેર હવે તમે જોશો કે છેલ્લી બે સંખ્યા છે સોળ એ ચાર વડે પણ ભાગી શકાય છે જે આપણે વિભાજ્યતાની ચાવીઓ જોઈ હતી એનો તમે અહીં ઉપયોગ કરી શકો છો જો યાદ રાખ્યો તો આ ચાર વડે ભાગી શકાય છે તો આખી સંખ્યા પણ ચાર વડે ભાગી શકાશે એટલે પછી આપણે એને અહીં કરશે ચાર તો ચાર વડે એને આપણે ભાગશું એટલે આપણને જે સંખ્યા મળશે એ મળશે અહીં છત્રીસ એના પછી જો આપણે એને ભાગીશું આગળ તો હજુ પણ એને આપણે ભાગી શકાશે સોરી અહીં છત્રીસ નહીં પરંતુ ચોપન મળશે આપણને જો આપણે આને ચાર વડે ભાગીએ તો ચાર પાંચ વીસ અને ચાર ચોક સોળ એટલે આપણને ચોપન મળશે હવે આ સંખ્યાને તમે પાંચ વડે ભાગી શકશો નહીં હવે અહીં બે અને ત્રણ બંને વડે ભાગી શકાય છે એટલે છ વડે પણ એને ભાગી શકાશે તો હવે આપણે એને છ વડે ભાગશું તો છ તેરી અઢાર થશે અને છ છત્રીસ તો અહીં તમારા આવશે છત્રીસ હજી પણ જો એને તમે જોશો તો આ ત્રણ સંખ્યા જો તમે આઠવાડે ભાગી શકો તો એનાથી પણ ભાગી શકાશે પરંતુ આપણે આટલા જ અવયવો વચ્ચે શોધશું અહીં વચ્ચે આપણે ડેશ ડેશ કરી નાખીએ છીએ તો આટલા જ આપણે હાલમાં એના અવયવો શોધ્યા હવે આપણે શોધશું બસો પંદર ના અવયવો બસો પંદર ના અવયવો જે છે એ એક થશે પછી બસો પંદર થશે પછી અહીં પાંચ છે તો એ પાંચ વડે ભાગી શકાશે પરંતુ બે વડે ભાગી શકાશે નહીં આ ઉપરાંત આ જે સંખ્યા છે એ ત્રણ વડે પણ ભાગી શકાશે નહીં તો આપણે જો આને પાંચ વડે ભાગીએ તો પાંચ ચાર વીસ અહીં પાંચ કરું તો અહીં આવશે પાંચ ચાર વીસ અને પછી આવશે પાંચ ત્રણ પંદર એટલે આ જે અવયવ મળ્યા એ અહીં ક્યાંય પણ એમાંથી સામાન્ય અવયવ નીકળતો નથી તો અહીં આપણે લખી શકીએ કે બંનેમાંથી સામાન્ય અવયવ છે એ માત્ર એક જ છે તો હવે આપણે આનો જવાબ લખશું એમાં લખશું કે બસો સોળ અને બસો પંદર નો સામાન્ય અવયવ એ છે તેથી આ સંખ્યા સહ અવિભાજ્ય સંખ્યા છે જ્યારે કોઈ પણ બે સંખ્યા આપેલી હોય તો એને આપણે સહ અવિભાજ્ય સંખ્યા જે છે એ કહી શકીએ છીએ પ્રશ્ન નંબર છ આપણો છે કે એક સંખ્યા પાંચ અને બાર વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે એ બીજી કઈ સંખ્યા વડે ભાગી શકાય તો આનો જવાબ ખૂબ જ સરળ છે જે તમને બે સંખ્યા વડે ભાગી શકાય છે એ સંખ્યા આપેલી હોય એનો તમારે ગુણાકાર કરવાનો જેમ કે અહીં આપેલા છે પાંચ એને ગુણ્યા આપણે કરશું બાર એટલે બાર પાંચ સાઈઠ તો આ જે સંખ્યા છે એ સાઈઠ વડે પણ વિભાજ્ય હશે તો અહીં તમે લખી શકો છો કે એ સંખ્યા જો પાંચ અને બાર વડે વિભાજ્ય હોય તો તે સાઈઠ વડે પણ વિભાજ્ય છે એટલે કે બંનેનો જો આપણે ગુણાકાર કરીએ અને જે જવાબ આવે એનાથી પણ તમે એને ભાગી શકો છો પરંતુ એ છે કે એ બંને સંખ્યાથી ભાગી શકાતી હોવી જોઈએ માત્ર પાંચ વડે ભાગી શકાય એવી પણ ના હોવી જોઈએ અને માત્ર બાર વડે ભાગી શકાય એવી પણ ના હોવી જોઈએ બંનેથી ભાગી શકાય તો જ એ સંખ્યા સાઈઠ થી ભાગી શકાય ઉદાહરણ તરીકે છે તમે એકસો વીસ લો તો એકસો વીસને તમે પાંચ વડે પણ ભાગી શકો છો અને બાર વડે પણ ભાગી શકો છો તો એ સંખ્યા તમે સાઈઠ વડે પણ ભાગી શકો છો એટલે કે એ જે સંખ્યા હોય એના સામાન્ય અવયવ જે આ હોય તો તમે એને એના પછીની જે સંખ્યા હોય એના વડે ભાગી શકો છો આ બંનેનો જે ગુણાકાર આવે એના વડે પણ ભાગી શકાય છે હવે પ્રશ્ન નંબર સાત એક સંખ્યા બાર વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે હવે અહીં આપણે એમ કીધું છે એક જ સંખ્યા આપેલી છે કે એ જે સંખ્યા છે એ બાર વડે જ વિભાજ્ય છે અહીં બે નથી આપેલી અહીં ઉપર આપણને બે આપેલા હતા કે બાર અને પાંચ વડે એટલે આપણે બંનેનો ગુણાકાર કર્યો પરંતુ અહીં એવું આપેલું છે કે એ સંખ્યા બાર વડે વિભાજ્ય છે ઉદાહરણ તરીકે તમે સાઈઠ લો તો એ પણ બાર વડે વિભાજ્ય છે અડતાલીસ છે છત્રીસ છે પછી છન્નું છે એ બધી બારથી વિભાજ્ય સંખ્યાઓ છે તો આ સંખ્યાને બીજી કઈ કઈ સંખ્યા વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ તો અહીં આપણે બારના અવયવો લખશું બારના અવયવો જેટલા બારના અવયવો હશે એ દરેક સંખ્યાને આપણે એ સંખ્યાથી ભાગી શકશું અવયવો થાય આપણા એક બે ત્રણ ચાર છ અને બાર બાર એક બાર બે છક બાર ત્રણ ચાર બાર હવે આ જે બધા અવયવો છે એ અવયવોથી જે બાર થી આપણે સંખ્યા ભાગતા હતા એને પણ ભાગી શકાશે જેમ કે અડતાલીસ તો અડતાલીસને તમે ચાર વડે પણ ભાગી શકશો બે વડે પણ ભાગી શકશો અને છ વડે પણ ભાગી શકશો તો આ જે બધી સંખ્યા છે એનાથી એને ભાગી શકાશે તો અહીં આપણે લખશું કે આમ જે સંખ્યાને જે સંખ્યા બાર વડે વિભાજ્ય છે તે સંખ્યા એક બે ત્રણ ચાર છ અને બાર તો ઓલરેડી છે તો આપણે બાર ના લખીએ તો ચાલે છ વડે પણ વિભાજ્ય છે તો આપણે કહી શકીએ છીએ કે જે સંખ્યા બાર વડે વિભાજ્ય હોય એક બે ત્રણ ચાર અને છ વડે પણ વિભાજ્ય છે તો આ થયો આપણો પ્રશ્ન સાત નો જવાબ હવે વિભાજ્યતાના જે કેટલાક વધારાના નિયમો છે એના વિશેની આપણે ટૂંકમાં સમજૂતી મેળવીશું એમાં એક નિયમ છે જો કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય છે તો તે સંખ્યા સંખ્યાના પ્રત્યેક અવયવથી વિભાજ્ય હોઈ શકે જે આપણે હમણાં દાખલો કર્યો સાતમો એના જેમ છે કે જો તે એક સંખ્યાથી વિભાજ્ય હોય એટલે કે બાર વડે વિભાજ્ય હોય તો બારના જેટલા અવયવો હતા એનાથી એ વિભાજ્ય હોઈ શકે મે તમને સમજાવ્યું કે જેમ કે બારના આંક ની અંદર આવે છે કે બાર ધુ ચોવીસ તો ચોવીસ જે છે એ આવે છે છે તો જેટલા અવયવો એક બે ત્રણ ચાર છ એ દરેક એવી રીતના બારના આંખની અંદર બીજી જે સંખ્યાઓ આવે છે જે એના અવયવો છે બાર બાર બે ચોવીસ બાર ત્રણ છત્રીસ એ જે બધી બાર થી વિભાજ્ય છે તો એ દરેક સંખ્યા બારના અવયવો થી પણ વિભાજ્ય છે અહીં તમને ઉદાહરણ તરીકે અઢાર આપ્યા છે કે અઢાર છે એ નવ થી વિભાજ્ય છે તો બીજા જે સંખ્યા છે જે અઢાર ના હોય છ ને બે ને ત્રણ એનાથી પણ એ વિભાજ્ય હોય શકે છે તો આ થયો એક નિયમ એના પછીનો બીજો નિયમ છે એનો જો કોઈ સંખ્યા બે સહ અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય હોય તો તેના અવયવીથી પણ વિભાજ્ય હોય છે કે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય એનો સહવિભાજ્ય સંખ્યાથી જો એ વિભાજ્ય હોય જેમ કે આપણે બાર અને પાંચ આપેલા હતા પ્રશ્ન છ માં તો આપણે એનો ગુણાકાર કર્યો કે તો એ સંખ્યા છે એનાથી પણ વિભાજ્ય હોય છે અહીં તમને એક ઉદાહરણ આપેલું છે ઉપર બીજું એમાં આપેલું છે કે સંખ્યા એસી છે એ ચાર અને પાંચ બંનેથી વિભાજ્ય છે તો ચાર ગુણ્યા પાંચ એટલે વીસ આપણે કરીએ તો એનાથી પણ એ વિભાજ્ય હોઈ શકે જેમાં આપણે આગળ કર્યું હતું કે જે સંખ્યા કોઈપણ એક આપણે લીધી હતી એકસો વીસ મેં તમને ઉદાહરણ તરીકે આપ્યા હતા કે જે બાર થી પણ વિભાજ્ય હતી અને પાંચથી પણ વિભાજ્ય હતી તો એ સાઈઠ થી પણ વિભાજ્ય હોય તો જે આપણે દાખલો છ કર્યો તો એ આ નિયમ પ્રમાણે કર્યો હતો હવે એના પછીનો એનો ત્રીજો નિયમ છે કે જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાનો સરવાળો પણ તે સંખ્યાથી વિભાજ્ય છે જો તમને કોઈ સંખ્યા આપેલી હોય બરાબર ને તો એ બે સંખ્યા કોઈ સંખ્યા થી વિભાજીત થતી હોય તો એનો સરવાળો કરી તો એ પણ થાય અહીં તમને ઉદાહરણ આપેલું છે કે જો બંને સંખ્યાઓ અને એ સંખ્યા છે એટલે કે ચાર ચાર વડે આપણે વીસ ને પણ ભાગી શકીએ છીએ અને સોળ ને પણ નિશેષ ભાગી શકીએ છીએ તો આ જે બંનેનો સરવાળો થશે સોળ અને વીસ નો છત્રીસ એ સંખ્યા પણ ચાર થી વિભાજ્ય સંખ્યા હશે તો આ થયું વિભાજ્યતાનો ત્રીજો નિયમ હવે એનામાં જે ચોથો નિયમ છે એ આપણે જોઈશું ચોથો નિયમ છે જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાનો તફાવત પણ તે સંખ્યાથી વિભાજ્ય હશે અહીં ત્રીજા નિયમમાં હતું કે એનો સરવાળો કરી તો એનાથી વિભાજ્ય હશે અહીં આપેલું છે કે એની બાદ બાકી એટલે કે એનો તફાવત જે કરીએ એ પણ એનાથી વિભાજ્ય હશે અહીં પણ તમને ઉદાહરણની અંદર આપેલું છે કે પાંત્રીસ અને વીસ પાંત્રીસ અને વીસ છે એ પાંચથી વિભાજ્ય સંખ્યા છે તો આ બંનેનો જો તફાવત એટલે કે કરીએ તો આપણને મળશે તો છે એ પણ વિભાજ્ય સંખ્યા છે તો વિભાજ્યતાના આવા જે બધા નિયમો છે વિવિધ એ પણ તમારે યાદ રાખવાના છે જેમાં આપણે વિભાજ્યતાની ચાવીઓ કરી એવી રીતના આ જે નિયમો છે એનો ઉપયોગ કરીને પણ તમે સરળતાથી એના અવયવો કે અવયવી શોધી શકો છો આ ઉપરાંત કઈ સંખ્યા કોના વડે વિભાજ્ય છે કે નહીં એ પણ તમે જાણી શકો છો તો જયારે સ્વાધ્યાય તમારું ત્રણ પોઈન્ટ ચાર છે પૂરું થાય તો એના પછી તમારે જે આ વધારાના ચાર નિયમો છે એ પણ યાદ રાખવું કરી અને નવા પેજ પર લખી લેવાના છે ઉદાહરણ સહિત તમારે આ ચારે ચાર નિયમો લખવાના છે હવે આપણે પોઈન્ટ આપેલું છે કે નીચેમાંથી વિધાન સાચું છે અને કયું વિધાન ખોટું છે તો આપણે જે હમણાં વિભાજ્યતાના વિવિધ નિયમો કર્યા એને જ આધારે આ જે છે એ ખરા ખોટા આપેલા છે તો આ જે ખરા ખોટા છે એ તમારે જ એના જવાબ લખવાના છે વિચારી વાંચી નિયમ સમજી અને પછી એના જવાબ તમારે કરવાના છે તો માત્ર એ વિધાન ખરું છે કે ખોટું એ જ તમારે અહીં જણાવવાનું છે આના પછીનો જે પ્રશ્ન પ્રશ્ન છે નંબર એ હવે આપણે તો આ ગૃહ કાર્યમાં કરવાનું છે પ્રશ્ન નંબર બે છે કે અહીં સાઠ માટે બે જુદા જુદા વૃક્ષો આપેલા છે તો એનો તમારે અહીં જે નંબર નથી લખેલા એનો આપણે જવાબ લખવાનો છે તો આ જે અવયવના વૃક્ષ આપેલા જેમ કે સાઈઠ તો સાઈઠ ના પેલા એને બે અવયવ લખ્યા છે છ દુણ્યા દસ એટલે છ ના બે ભાગ પાડ્યા છે કે છ છે ક્યાં આવે તો બે ના આંખની અંદર આવે બે ના આંખમાં ક્યાં આવે તો અહીં તમારે જવાબ શોધવાનો છે કે બે તેરી છ તો અહીં જવાબમાં આવશે ત્રણ તો અહીં તમારે જવાબ લખી લેવાનો છે અને આવી જ રીતના વૃક્ષનું જે અવયવનું જે વૃક્ષ છે એ તમારે બનાવવાનું છે એવી રીતના દસ ના બે અવયવ લખી તો પાંચ બે દસ તો અહીં તમારો જવાબ આવશે બે અહી બે આવશે અને અહીં જવાબ આવશે ત્રણ એવી જ રીતના એને સાઈઠના અલગ રીતના પાછા ભાગ પાડ્યા છે સાઈઠના એને બે ભાગ પાડે છે ત્રીસ ત્રીસ ગુણ્યા આપણે અહીં કેટલા લખીએ તો સાઈઠ મળે તો ત્રીસ બે સાઠ તો અહીં આવશે બે તો આ એનો જવાબ થયો હવે અહીં ત્રીસ ના ભાગ પાડે છે તો ત્રીસ ભાગે આપણે દસ કરીએ તો અહીં આપણને જવાબ શું મળે તો ત્રણ એટલે દસ આવી રીતના તમારે કરવાનું છે એવી જ રીતના એને દસ ના બે ભાગ પાડ્યા છે તો દસ ના બે ભાગ કયા પડે એના બે અવયવો કયા હોય તો પાંચ બે દસ તો આ થયો એનો જવાબ જે તમારે આવી રીતના અવયવ વૃક્ષ દોરી અને એની અંદર લખવાનું છે તો જે સાઈઠ છે એના તમે અલગ અલગ રીતના ઘણી રીતના ભાગ પાડી શકો છો હજી આના સિવાય પણ તમે સાઈઠ નું જે વૃક્ષ છે એ બનાવી શકો છો તો એ તમારે એક ગૃહ બનાવવાનું છે હું તમને એનો પહેલો ભાગ કરીને બતાવું છું કે જેમ કે સાઈઠ છે એના તમે બે ભાગ પાડો તો બાર પાછા સાઈઠ થાય તો અહીં આવશે પાંચ અને અહીં આવશે બાર આવી રીતના પાંચ બાર સાઈઠ થાય તો હવે આગળના જે એના અવયવો છે એ તમારે વૃક્ષ શ્રી બનાવી આવી જ રીતના અને કરવાનું છે રીતના બનાવજો અને આગળના જે આના અવયવો છે એ તમારે ગૃહ કાર્યમાં કરવાના છે તો હવે ગૃહ કાર્ય નોંધી લો એક તમારું છે આ પ્રશ્ન કે સાયન્સ ના જે અવયવૃક્ષ છે એ બનાવવાનો છે એના સિવાય આ સ્વાધ્યાય નો પ્રશ્ન નંબર એક કરવાનો છે તો ગૃહ કાર્યની અંદર સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર નો પ્રશ્ન પાંચ હતો બીડી અને એફ કરવાનો છે સ્વાધ્યાય જેમ મેં કીધું પ્રશ્ન અને બીજા અંદર બનાવવાનું છે અને વિભાજ્યતાના જે આ નિયમો છે એ તમારે આગળ લખવાના છે ગૃહ કાર્યમાં લખવાના નથી જે તમે આગળ સ્વાધ્યાય કાર્ય લખો છો એની અંદર તમારે લખવાના છે તો બસ આજ માટે આપણે આટલું જ કરીશું હવે પછીનો જે વિડીયો છે એ આપણે એની અંદર આગળ જે છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચના જે પછીના પ્રશ્નો છે એનું સોલ્યુશન જે છે એ આપણે કરીશું બસ આજ માટે આટલું જ આપનો દિવસ શુભ રહે આભાર